નમસ્કાર સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી ખેલકૂદ પ્રવૃત્તિ દરેક દેશવાસીની જિંદગીનો અનિવાર્ય હિસ્સો હોય તેવી સંસ્કૃતિની ખીલવણીનું વિઝન રજૂ કરે છે પ્રધાનમંત્રી ડોડવીર પીટી ઉષાએ તૈયાર કરેલી એથ્લેટિક્સ સ્કૂલ ખુલ્લી મુકતા કહ્યું સ્પોર્ટ સામગ્રીનો વેપાર મોટું ટર્નઓવર ધરાવે છે પેટ્રોલ ડીઝલનો રોજે રોજનો ભાવ નક્કી થાય તેવી વ્યવસ્થાનો અનુભવ શરૂ કરે છે ભારત ગ્રાહક સુધી વેચાણ કિંમતની વધઘટ પહોંચાડવા માટે અખબાર તથા એસએમએસનો આશરો લેશે તેલ કંપની સર્વોચ્ય અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતીનું પંચાણું વર્ષની ઉંમરે અવસાન થતા માનવ હકનો મશાલચી ગુમાવ્યાનો શોક કરે છે ગુજરાત આજે જે પીઆઈએલની બોલવાલા છે તેના જનક હતા ભગવતી સાહેબ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કહે છે ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન બનેલા ગુજરાત પાસે પ્રગતિનો રામબાણી રાજ છે માંડી બારડોલીમાં યોજાયેલા સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં ઉમટેલી મેદનીને ભાજપની લોકચાહનાનો પરચો ગણાવ્યો છે ખેડૂતોને પાક ધિરાણ ઉપર માતબર વ્યાજ માફીનો નિર્ણય ખેતીવાડીનું ગણિત બદલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે કેન્દ્રીય મંત્રી જાવડેકર આઝાદી પછી સૌથી લોકપ્રિય સરકાર પહેલી વખત કેન્દ્રમાં આવી હોવાનો પણ રજૂ કર્યો દાવો વ્યારામાંથી કેન્દ્રીય વિદ્યાલય માંગે છે સાંસદ વસાવા અમેરિકાના વાણિજ્ય રાજ્ય શ્રીયુત થોમસ વાજદાએ ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી સાથે યોજી મહત્વની મુલાકાત વાયબ્રન્ટ સમિટમાં થયેલા કરાર પ્રમાણે અમેરિકન કંપનીઓના કારખાના ગુજરાતમાં વહેલી તકે ધમધમતા થાય તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ રજૂ કરી પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન થતાં સ્પર્ધક ટીમને લાગણી ભરી વિદાય આપે છે ગુજરાત બોઇઝ ટીમમાં ગોવા તો ગર્લ્સમાં મહારાષ્ટ્ર બન્યું ચેમ્પિયન ગુજરાતની દીકરીઓ રહી ત્રીજા ક્રમે અને ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરવા માટે પાકિસ્તાન સામે ક્રિકેટનો જંગ માંડશે ટીમ ઇન્ડિયા સેમીફાઇનલ મેચમાં બાંગ્લાદેશનો કચ્ચર ઘાણ ગાડી પાકિસ્તાન સામે ફાઇનલ ટક્કર પાકી કરે છે ભારત સમાચાર વિગતવાર જોઈએ કેરળના કોઝિકોડ નજીક દોડવીર પીટી ઉષાએ તૈયાર કરેલી ઉષા સ્કૂલ ઓફ એથલેટિક્સ અને દોડ માટેના ખેલાડી તૈયાર કરતા સિન્થેટિક ટ્રેકનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ ગઈકાલે કર્યું હતું ખેલકૂદ પ્રવૃત્તિ દરેક ભારતીયની જિંદગીનો હિસ્સો હોય તેવી સંસ્કૃતિ માટેની અપેક્ષા પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રજૂ કરી હતી રમતગમત ક્ષેત્રની પ્રવૃત્તિ આર્થિક દ્રષ્ટિએ અબજોનું ટર્નઓવર ધરાવતી હોવાથી અર્થતંત્રમાં સ્પોર્ટ્સ ઉદ્યોગનું યોગદાન વધે તેવા પ્રયાસને તેમણે જરૂરી ગણાવ્યા હતા પીટી ઉષાએ કહ્યું કે મારો ડ્રીમ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી દ્વારા ખુલ્લો મુકાતા ખૂબ ગૌરવ અનુભવે છે પેટ્રોલ ડીઝલની છૂટક વેચાણ કિંમત રોજેરોજ નિર્ધારિત થાય તેવી વ્યવસ્થાનો આજથી પ્રારંભ થઈ ગયો છે દરરોજ સવારે છ વાગે ભાવ જાહેર કરાશે ખનીજ તેલની વૈશ્વિક ભાવ સપાટી અને ડોલરના વિનિમય મૂલ્યમાં નોંધાતી વધઘટનું દૈનિક પ્રતિબિંબ હવે પેટ્રોલ ડીઝલની વેચાણ કિંમતમાં વ્યક્ત થવાનું છે ગ્રાહકોએ આજનો ભાવ જાણવા માટે અખબાર કે એસએમએસનો ઉપયોગ કરવાનો રહેશે દરમિયાન તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં એક રૂપિયો બાર પૈસા અને ડીઝલમાં એક રૂપિયો ચોવીસ પૈસાનો ઘટાડો તેનો અમલ શરૂ થઈ ગયો છે સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રફુલચંદ્ર નટવરલાલ ભગવતીનું પંચાણું વર્ષની જૈફ વયે નિધન થતાં દેશની કાયદા આલમરાંગ બની હોવાની લાગણી અનુભવે છે લોકહિત માટે પીઆઈએલ જેવી વ્યવસ્થા ન્યાયતંત્રમાં દાખલ કરનાર જસ્ટિસ ભગવતી આમ આદમીને કાયદા વડે હક અપાવતી ઝુંબેશના અગ્રેસર મશાલચી હતા શેસારામ રાખ્યા વગર ન્યાયહિતમાં અને લોકહિતમાં કામ કરવાનો એક સમૃદ્ધ ચીલો ચાતરી બતાવનાર જસ્ટિસ ભગવતીને સમગ્ર ગુજરાત અશ્રુભીની અંજલી આપી રહ્યું છે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ વડે સદગતને શોકાંજલી પાઠવી છે દક્ષિણ ગુજરાતના આદિવાસી પંથકની મધ્યમાં આવેલા માંડવી ખાતે ભાજપનું સૌનો સાથ સૌનો વિકાસ સંમેલન યોજાઈ ગયું જેમાં માર્ગદર્શન સાથે માહિતી પીરસવા માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર હાજર રહ્યા હતા મોદી સરકારે માત્ર ત્રણ વર્ષમાં હાંસલ કરેલ બહેતરીન સિદ્ધિઓની વિગતવાર રજૂઆત કરતા શ્રી જાવડેકરે કહ્યું હતું કે ગુજરાતનું યોગદાન દેશના વિકાસમાં અમૂલ્ય છે દલિત વંચિત પીડિત શોષિત તથા ગરીબ વર્ગને બેઠો કરવા માટે મોદી સરકારે હાથ ધરેલી આર્થિક વ્યૂહરચના

आज भ्रष्टाचार हद पार है खत्म कैसे कर रहे कोयले का घोटाला मैंने उजागर किया मैं और हंसरा जाहिर हंसरा जार जी उस कमेटी में थे उन्होंने अध्ययन किया था हम दोनों ने साथ में बैठकर सीवीसी में कंप्लेंट करी थी कि यह महा घोटाला है इसकी सीबीआई जांच करे या आप जांच करो

માંડવી બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર વ્યારા નજીક આવેલા બાજીપુરા ગામે પહોંચ્યા હતા અને અહીં યોજાયેલા સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનમાં હાજરી આપી હતી આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન માટે સૌથી બેનમૂન જહેમત મોદી સરકારે ઉપાડી હોવાનો દાવો શ્રી જાવડેકરે આ પ્રસંગે કર્યો હતો ખેડૂતોને પાક ધિરાણ ઉપર વ્યાજમાફીની કરાયેલી જાહેરાત આદિવાસી પંથક માટે ખૂબ ફાયદાકારક હોવાનું સાંસદ પ્રભુભાઈ વસાવાએ કહ્યું હતું દક્ષિણ ગુજરાતમાં વ્યારાથી માંડી સોનગઢ પટ્ટીના ગામડાઓ માટે કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની માંગણી પણ સાંસદ વસાવાએ આ પ્રસંગે કરતા શ્રી જાવડેકરે ઘટતું કરવા ખાતરી આપી હતી દેશને પરિવર્તનનું દિશા સૂચન હંમેશા ગુજરાતે કર્યું હોવાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો ગીર પંથકમાં કેસર કેરુનું સૌથી મોટું વેપાર મથક ગણાતા તલાલા ખાતે આંબા પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું લોકાર્પણ યોજાઈ ગયું કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ ચાર કરોડના ખર્ચે બંધાયેલા કેન્દ્રને ખુલ્લું મુકતા કહ્યું હતું કે ઇઝરાયેલની ટેકનોલોજી તલાળામાં પહોંચી તેનો સઘળો યશ પ્રધાનમંત્રી મોદીને ફાળે જાય છે કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતોને તેમણે કહ્યું હતું કે ગીરની કેસર સાથે કચ્છની કેસર સ્પર્ધામાં ઉતરી હોવાથી ગુણવત્તાનો ખ્યાલ સૌએ રાખવાનો છે છે તુવેર અને મગફળીનો ખેડૂત પાસે હોય તેટલો સગળો જથ્થો ટેકાના ભાવે ખરીદી લેવા માટે અઢારસો કરોડની ફાળવણી મોદી સરકારે કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું ઇઝરાયેલના રાજદૂત ડેનિયલ કાર્મોન આ પ્રસંગે હાજર રહેવા તળાલા પહોંચ્યા હતા તૈયાર થયેલા આ કેન્દ્રને ખુલ્લું મૂકવાનો પ્રસંગ છે ઇઝરાયેલના એમ્બેસેડર ઇઝરાયેલના મુંબઈના કાઉન્સિલ આપણા ધારાસભ્ય જિલ્લાના અમારા આગેવાનો યુનિવર્સિટીના શ્રી આ બધાની ઉપસ્થિતિમાં આ શરૂ કરી રહ્યા છીએ મુંબઈ ખાતે કાર્યરત અમેરિકાના વાણિજ્ય દૂતાવાસના વડા શ્રીયુત થોમસ વાજદાએ ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક મૂડી રોકાણકાર મહાસંમેલનમાં અમેરિકા પાર્ટનર કન્ટ્રી હોવાથી અમેરિકન કંપનીઓના ગુજરાતમાં નંખાઈ રહેલા કારખાનાઓની પ્રગતિની સમીક્ષા આ બેઠકમાં કરાઈ હતી ગિફ્ટ સિટીનું આખું આઈટી ઇન્ફાસ્ટ્રકચર સિસ્કો જેવી વિરાટ નેટવર્કિંગ કંપનીને ફાળવવા વિશે પણ આ બેઠકમાં વાતચીત થઈ હતી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સ દ્વારા અઠયાવીસ મેના રોજ લેવાયેલી એમબીબીએસ એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2017 હજાર પરિણામ જાહેર કરાયું છે જેના પરિણામમાં સુરતનો ડંકો વગાડતા નિશિતા પુરોહિતે પ્રથમ ક્રમ મેળવ્યો છે એઇમ્સ દ્વારા લેવાયેલી પરીક્ષામાં દેશભરમાં પ્રથમ રહેનારી નિશિતા પુરોહિતે ચાલુ વર્ષે લેવાયેલી ની ધોરણ બારની પરીક્ષામાં પણ જળહળતી સિદ્ધિ મેળવી હતી એઇમ્સના જાહેર થયેલા રિઝલ્ટમાં સુરતની નિશિતા પુરોહિત ઓલ ઇન્ડિયામાં ટોપ પર રહી છે देशभर में आएली एम्स की सात कॉलेज में प्रवेश लेवायेली परीक्षा में देशभर में बे लाख हजार सात सौ साड़तीस विद्यार्थियों जोड़ाया था सिलेक्शन होना तो सबसे बड़ा सपना था दो साल मेन फोकस एम्स पर ही था और आ, मतलब फर्स्ट आई तो मतलब और बड़ी बात है बहुत खुशी हो रही है मतलब बहुत ज्यादा एक्साइटमेंट है क्या हो रहा है कुछ पता नहीं पर बहुत खुशी है सब इतने खुश हो रहे हैं मतलब पहली बार पता चला कि खुशी के आंसू क्या होते हैं કચ્છના નાના રણમાં પાટડી બજાણા પંથકમાં આવેલા ગુડખર અભયારણ્યમાં ચાર મહિનાની પ્રવેશબંધી જાહેર કરી દેવામાં આવી છે પર્યટક તથા અગરિયાઓ અહીં જઈ શકશે નહીં જંગલી ગધેડા તરીકે ઓળખાતા ગુડખરનો સમનન કાળ ચોમાસામાં હોવાથી તેમને ખલેલ પહોંચતી અટકાવવા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ખુશ્બુ ગુજરાત કી વિજ્ઞાપન વડે અમિતાભ બચ્ચને પ્રચાર કર્યા બાદ સહેલાણીઓ ગુડખર પ્રત્યે ખાસ્સા આકર્ષાયા છે અને ગયા વર્ષે વન વિભાગને છવ્વીસ લાખ રૂપિયાની આવક પંદર હજાર થી વધુ પ્રવાસીઓને કારણે મળી હતી કચ્છના નાના રણની આબોહવા અનુકૂળ હોવાથી વિદેશી પક્ષીઓ પણ મોટી સંખ્યામાં અહીં આવે છે જંગલી ગધેડાના જતનમાં ગુજરાતે ખાસી સફળતા મેળવી છે રાજ્યમાં આતંકવાદી હુમલાના આઈબીએ આપેલા એલર્ટના પગલે રાજ્યોના તમામ મંદિરોમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે જેને પગલે યાત્રાધામ અંબાજી ખાતે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અંબાજી મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈ અંબાજી મંદિરમાં ફરજ બજાવતા તમામ સુરક્ષાકર્મીઓને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ આપી દેવાઈ છે જ્યારે મંદિરમાં પૂજાપો લઈ પ્રવેશતા યાત્રિકોને તપાસવામાં આવી રહ્યા છે અને બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોગ સ્કોડ દ્વારા શંકાસ્પદ સ્થળોને તપાસવામાં આવી રહ્યા છે અને હવે વાત કરીએ ક્રિકેટની અને રમત ક્ષેત્રની ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટનું સમાપન થતા તમામ ટીમને બિરદાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા રાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલ પ્રતિભા શોધ માટે ઉર્જા કપનું આયોજન ગુજરાતમાં કરવાની જવાબદારી સીઆઈએસએફને સોંપાઈ હતી વિજેતા ટીમના પ્રત્યેક ખેલાડીને મેડલ એનાયત કરાયા હતા તો આશ્વાસન ઇનામ વડે પરાજિત ટીમનો જુસ્સો અકબંધ રાખવાનો બંદોબસ્ત કરાયો હતો બોઇઝ કેટેગરીમાં ગોવા તો ગર્લ્સ કેટેગરીમાં મહારાષ્ટ્રની ટીમ વિજેતા બની જે જ્યારે ગુજરાતની ગર્લ્સ ટીમ ત્રીજા ક્રમાંકે રહેતા ફૂટબોલ જેવી રમતમાં આપણે પ્રગતિ કરી હોવાની લાગણી સૌએ અનુભવી હતી ગુજરાતની છોકરીઓને આ ટુર્નામેન્ટમાં ફૂટબોલ રમતી નિહાળી આ રમત આટલી લોકપ્રિય હોવાનું અચર્જ અને આનંદ સૌને થયા હતા वो ईश्वर को प्राप्त करेंगे और ईश्वर को प्राप्त करने के लिए फुटबॉल के मैदान में जाना जरूरी होता है मैं ऊर्जा सीएपीएफ यूथ अंडर 19 फुटबॉल टैलेंट हंड प्रतियोगिता 2017 हजार सत्रह द्वितीय चरण की विधिवत समापन की घोषणा करता हूं भारत माता की जय 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 गरवी गुजरात આઈસીસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવી ભારતે શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે બાંગ્લાદેશ સામે સેમીફાઇનલમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી બાંગ્લાદેશે પચાસ ઓવરમાં સાત વિકેટના નુકસાન પર બસ્સો ચોસઠ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેને ભારતીય ખેલાડીઓ શિખર ધવન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર ભાગીદારીની મદદથી ચાલીસ પોઈન્ટ એક ઓવરમાં માત્ર એક વિકેટના નુકસાન પર પૂર્ણ કરી લીધો હતો મેચના હીરો બનેલા રોહિત શર્મા એકસો રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા તો કેપ્ટન વિરાટ કોહલીએ છન્નુ અને શિખર ધવન રન બનાવ્યા હતા બોલરોમાં ભુવનેશ્વર કુમાર જસપ્રીત બુમરાહ અને કેદાર જાધવે બબ્બે વિકેટ લીધી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી હવે અઢાર જૂને ફાઇનલમાં ભારત પાકિસ્તાન સાથે ટકરાશે ભારત અને પાકિસ્તાન દસ વર્ષ બાદ આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં આમને સામને હશે તો આ આ સાથે સમાચાર સમાપ્ત કરીએ નમસ્કાર